નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું સ્ટડી ગુજરાત જોબ્સમાં દોસ્તો આજે સાત ફેબ્રુઆરીના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ હું તમારી માટે લઈને આવ્યો છું શોર્ટ એન્ડ સ્વીટ વિડીયો છે પ્લીઝ દોસ્તો શરૂઆતથી અંત સુધી જરૂર જોજો અને આ તમામે તમામ જે ક્વેશ્ચન્સ ખરા તે એકદમ આઈએમપી છે આવનારી તમામે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તો તમે એક નોટ બનાવો દોસ્તો અને નોટમાં આ નોટ ડાઉન કરી લો પ્લીઝ મારી રિક્વેસ્ટ છે અને વિડીયોની શરૂઆતથી અંત સુધી જરૂર જોજો દોસ્તો એકદમ શોર્ટ એન્ડ સ્વીટ વિડીયો છે તો ચાલો દોસ્તો શરૂઆત કરીએ આપણે સાત ફેબ્રુઆરીના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ વિશે એટીપી રેન્કિંગમાં કયો ખેલાડી ફરીથી નંબર વન બન્યો તો નોવાક જોકોવિચ રણજી ટ્રોફીમાં બાર હજાર રન પૂરા કરનાર પ્રથમ ખેલાડી કોણ બન્યો તો એકતાલીસ વર્ષીય વસીમ ઝાકર યુનેસ્કોના કયા ડાયરેક્ટર જનરલ ભારતની મુલાકાતે આવેલ છે તો આંદ્રે અઝુલે આઈઆરસીટીસીના આઈઆરસીટીસીની ભારતની ત્રીજી તેજસ ટ્રેન જે ખરીદોસ્તો તે કયા બે સ્ટેશનો વચ્ચે દોડાવાશે અથવા તો શરૂ કરાશે તો ઇન્દોર અને વારાણસી સ્ટેશનો વચ્ચે સહીદ ઉધમસિંહની કઈ જન્મજયંતિ મનાવાય તો એકસો વીસમી કયા પ્રસિદ્ધ કાર્ટુનિસ્ટનું નિધન થયેલ છે તો સુધીરદાર ભારતનો સૌથી મોટો ગ્રામીણ કે ટેકનિકલ ઉત્સવ અંતઃ પ્રજ્ઞા બે હજાર કરવામાં આવ્યો તો તેલંગાણાના બસરમાં સૌથી વધારે સમય સુધી સુધી એટલે કે વર્ષ રાષ્ટ્રપતિ પદ પર રહેનાર કેન્યાના કયા વ્યક્તિનું નિધન થયું છે તે કેન્યા દેશના હતા દોસ્તો તેમનું નામ હતું ડેનિયલ અરબ મોઈ યાદ રાખવાનું છે કોલ ઇન્ડિયાના ચેરમેન પર પદ પર કોની નિમણૂક કરવામાં આવી છે તો આઈએસ આઈએએસ ઓફિસર પ્રમોદ અગ્રવાલની નિમણૂક કરવામાં આવી છે તાજેતરમાં જ ભારતના હાઈ કમિશનના હાઈકમિશનના કમિશનરના રૂપમાં શ્રીલંકામાં કોની નિયુક્તિ થઈ છે તો ગોપાલ બાગલેની તાજેતરમાં સીબીઆઈસીના અધ્યક્ષપદે કોની નિમણૂક કરવામાં આવી છે તો એમ અજીત કુમારની દોસ્તો હું આ જે ક્વેશ્ચન ખરાતે તે કંઈક એ ટ્રીકથી લઈને આવે છું કે તમને ક્વેશ્ચનના સંલગ્ન તેનો જવાબ જે છે તે તરત જ તમારા તમારા મગજમાં બેસી જાય ને તમને યાદ રહી જાય એ પ્રકારની એ ટ્રીકથી હું લઈને આવે છું કારણ કે જો હું તમને ઓપ્શન આપત ચાર ઓપ્શન આપત તો બાકીના જે ત્રણ ઓપ્શન છે કે ખોટા હોય છે તે તમને ખૂબ જ પરેશાન કરત અને તમને કન્ફ્યુઝ કરી મૂકત પણ પરીક્ષામાં કદાચ કોઈ પણ પ્રશ્ન આવી જાય તો એ જે બાકીના ત્રણ ઓપ્શન ખરા તે તમને ખૂબ જ હેરાન કરે અને એટલા માટે જ હું આ રીતે ક્વેશ્ચન લઈને આવું છું પ્રશ્ન અને તેનો સીધો જવાબ જી હા આડી અવડી બીજી કોઈ વાત જ નહીં દોસ્તો એટલે તમે ઝડપથી એ ક્વેશ્ચનને ક્રેક કરી શકો એટલા માટે આ ટ્રીકથી લઈને આવે છું અને કોઈ પણ પ્રશ્ન પૂછાય ને એના ચાર વિકલ્પોમાંથી જો તમને તમને લાગે કે અને તમને એ આ જ રીતે લાગશે કે જી હા આ પ્રશ્ન મેં જોયેલો છું ને આનો આ જવાબ આવે છે પહેલાં ત્રણ પ્રશ્ન ક્વેશ્ચનને બાજુ પર મૂકીને તમારો જે ફોકસ ખરો તો સીધે સુધો જવાબ ઉપર જ જતો રહેશે અને તમે એકદમ ટૂંકા સમયમાં જ તમે એક પ્રશ્નને ક્વેક ક્રેક કરી શકશો એ રીતે હું આ એટલા માટે હું આ રીતે ક્વેશ્ચન લઈને આવું છું તો પ્લીઝ દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ જરૂર કરજો તો ચાલો દોસ્તો આપણે આગળ વધીએ હવે તાજેતરમાં જ આઈએડીઆર માં ફિલોસોફી પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય કોણ બન્યું તો ડોક્ટર સાયમા યુનુસ ખાન કયા રાજ્ય દ્વારા મુક્તિ કારવા નામનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તો રાજસ્થાન રાજ્ય દ્વારા તાજેતરમાં જ કયા પંજાબી લેખક નવલકથાકાર તથા સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતાનું નિધન થયેલ છે તો જશવંત સિંહા કવાલનું નિધન થયેલ છે જે કે પંજાબના હતા શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા કામદાર તથા રોજગારી આપનાર વ્યક્તિઓની ફરિયાદોના નિકાલ માટે કયું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું તો સંતુષ્ટ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા કઈ યોજના લોન્ચ કરવામાં આવી છે તો સાથી યોજના લોન્ચ કરવામાં આવી છે રાષ્ટ્રીય ઉદ્યાનોત્સવનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું તો ન્યૂ દિલ્હીમાં કરવામાં આવ્યું નવી દિલ્હીમાં કરવામાં આવ્યું કયા રાજ્યના મહિલા આયોગના પ્રમુખ વિજયા રહાટકરે રાજીનામું આપ્યું છે તો મહારાષ્ટ્રના કયા દેશે ચાર ફેબ્રુઆરીના રોજ પોતાનો બોતેરમો સ્વતંત્રતા દિવસ ઉજવે તો શ્રીલંકાએ ભારતે કેટલા વર્ષમાં રક્ષા ક્ષેત્રને પાંચ અબજ ડોલર સુધી પહોંચાડવાનો લક્ષ્ય રાખ્યો છે તો પાંચ વર્ષમાં સ્વીડનમાં આયોજિત ગોલ્ડન ગર્લ ચેમ્પિયનશીપમાં ભારતે કેટલા સ્વર્ણપદક જીત્યા તો છ સ્વર્ણપદક જીત્યા ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ્સની એકવીસમી આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં કયા શહેરમાં થશે તો ઇન્દોરમાં થશે ડબ્લ્યુએચ એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કયા વર્ષ સુધીમાં કેન્સરની બાબતમાં સાહીઠ ટકાની વૃદ્ધિ થવાનું અનુમાન કરવામાં આવ્યું છે તો બે હજાર ચાળીસ સુધીમાં કયા આંતરરાષ્ટ્રીય યુરોપિયન સંઘ ડબ્લ્યુએચ અને ચીન સાથે મળીને કોરોના વાયરસના ઉપાય માટે કાર્ય કરવા માટે કરાર કર્યા છે તો જી સેવન જે સંસ્થા છે તેને કરાર કર્યા છે સંગઠન છે તેને કરાર કર્યા છે પ્રણવ ગોગોઈ કે જેમનું હાલમાં નિધન થયું છે તે કયા રાજ્યના ભૂતપૂર્વ વિધાનસભા અધ્યક્ષ હતા તો અસમના ડબલ્યુ ઇ એફના સામાજિક ગતિશીલતા સૂચકાંકમાં ભારત કેટલા સ્થાન પર રહ્યો તો છોતેરમાં સ્થાન પર ભારત રહ્યો આપણો કેટલા વર્ષ સુધીમાં ટ્રેનના ડબ્બામાં એફએફઆઈડી ટેગ છે તો બે હજાર એકવીસ સુધીમાં કયા દેશની સંસદે અનુચ્છેદ ત્રણસો સિત્તેરને પરત લાવવાના સંબંધમાં પ્રસ્તાવ પસાર કર્યો છે તો આપણો પાકિસ્તાન પાડોશી દેશ ભારતથી બાંગ્લાદેશ જતી ટ્રેનોનું સંચાલન અઠવાડિયામાં ચારથી વધારીને પાંચ વાર દિવસ કઈ ટ્રેન માટે કરવામાં આવી છે તો મૈત્રી એક્સપ્રેસ અને તેની સાથે જ બંધન એક્સપ્રેસનું પણ પાંચથી પાંચ વાર કરવામાં આવશે સંચાલન હવે દિવસમાં સમુદ્રી સહયોગ પર ચોથા પૂર્વ એશિયા શિખર સંમેલનનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું તો માં કરવામાં આવ્યું મેડિકલ ડેટા લીક થવાની બાબતમાં કયું રાજ્ય પ્રથમ ક્રમ પર રહ્યું તો મહારાષ્ટ્ર કયા રાજ્યની સરકારે જનસેવા કાર્યક્રમ શરૂ કર્યો તો કર્ણાટક રાજ્ય ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે મૈત્રી પરિષદ રક્ષાવાર્તાનું આયોજન ક્યાં થયું તો નવી દિલ્હીમાં થયું દોસ્તો મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ એ પચીસથી પણ વધારે છે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને એક લાઇક તો બને છે અને પ્લીઝ તમે આ બધા એ બધા ક્વેશ્ચન નોટડાઉન કરી લેજો આટલી સરળ ભાષામાં કરંટ અફેર્સ વિડીયો તમને ક્યાંય જ નહીં મળે તો ચાલો દોસ્તો મળી હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રિક્વેસ્ટ છે કે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે જરૂર પ્રેસ કરી દેજો તો ચાલો દોસ્તો મળી હવે નેક્સ્ટ વિડીયોમાં